नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण 8 विषय हिंदी। तो जयरे आपणे ऑफलाइन स्कूल चालू हती त्यारे आपणे विषय हिंदीनी अंदर पहलू छे पत्र एवं डायरी कच्छ की सैर अने चौथू गद्य नंबर 4 कर्मयोगी लाल बहादुर शास्त्री नो अभ्यास कर्यो हतो। तो कोरोना नी परिस्थिति ने ध्यान में राखी अने फरीवार आपणे ऑनलाइन शिक्षण नी शुरुआत करिए तो आपणे धोरण 8 विषय हिंदी में पद्य नंबर 3 मत बाटो इंसान को नो अभ्यास करीशुं। पद्य नंबर 3 मत बातो इंसान को, कवि विनय महाजन। इस कविता में विनय महाजन जी ने मनुष्य को मिलजुल कर रहने की प्रेरणा दी है। मनुष्य को किसी भी भेदभाव में नहीं पड़ना चाहिए। हमें सभी भेदभावों को भूलकर एकता की दृष्टि से इस संसार को देखना चाहिए। यह प्रकृति भी हमें निरंतर यही उपदेश देती है। इस कविता में एकता, मिलजुल कर रहना, समानता आदि मूल्य समाविष्ट है। એટલે કે આ જે કવિતા છે એ કવિતાની અંદર કવિ છે, કવિ શું કહે છે કે આ જે કવિતા છે કવિતાના માધ્યમ દ્વારા કવિ કહેવા માગે છે કે દરેક મનુષ્યએ મિલજુલકર એટલે કે દરેક મનુષ્યએ હળીમળી અને બધાની સાથે શાંતિથી રહેવું જોઈએ। કોઈએ કોઈની સાથે કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખવા જોઈએ નહીં, બરાબર। કોઈ ધર્મના ભેદભાવ, કોઈ જ્ઞાતિના કે અમીર ગરીબ આવા કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખવા જોઈએ નહીં। દરેક મનુષ્યએ દરેક પ્રકારના જે ભેદભાવો છે એ બધા જ ભેદભાવોને ભૂલાવી અને દરેક મનુષ્ય સાથે ભાઈચારાની ભાવનાથી રહેવું જોઈએ। એટલે કે જો આપણે આવી રીતે રહીશું તો આપણી જે એકતા છે એ એકતા આપણે આખી દુનિયાને બતાવી શકીશું। એટલે કે આપણે આખી દુનિયામાં એકતાથી રહેવું જોઈએ। કોઈ પણ પ્રકારના ભેદભાવો છે એ ભેદભાવોને આપણે ક્યારેય યાદ ના રાખવા જોઈએ અને ભેદભાવો છે એ ભેદભાવો ભૂલી અને બધાની સાથે સમાનતાથી રહેવું જોઈએ। એટલે કે આજે કવિતા છે એ કવિતાની અંદરથી આપણને આ ઉપદેશ મળે છે કે આપણે દરેક મનુષ્યએ ભાઈચારાની ભાવનાથી અને હળીમળી અને રહેવું જોઈએ। અને આ જે કવિતા છે એ કવિતાના માધ્યમ દ્વારા કવિતામાંથી આપણને એકતા, મિલજુલ કર રહેના એટલે કે બધાની સાથે હળીમળીને રહેવાનું અને સમાનતા એટલે કે દરેક મનુષ્ય એક સમાન છે, કોઈ ધર્મ, કોઈ જ્ઞાતિ કે કોઈ અમીર ગરીબ, બરાબર, એવા કોઈ પણ પ્રકારના ભેદ રાખવાના નથી। એટલે કે આપણે સમાનતાના જે મૂલ્ય છે એ મૂલ્ય આ કવિતા દ્વારા આપણે શીખવાના છે। એકતા, મિલજુલ કર રહેના અને સમાનતા આ ત્રણ મૂલ્ય છે, આ ત્રણ મૂલ્ય આપણને આ કવિતા દ્વારા સમજવા મળે છે અને એ આપણે શીખવાના છે। તો શું કીધું છે અહીંયા આગળ કવિતામાં કે મંદિર મસ્જિદ ગિરજાઘરને બાંટ લિયા ભગવાન કો, ધરતી બાંટી સાગર બાંટા, મત બાંટો ઇન્સાન કો। તો દરેક વિદ્યાર્થીએ ધોરણ 8 વિષય હિન્દીની પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તક દરેકે પોતાની પાસે રાખવાની છે અને કદાચ વિડીયોની અંદર એવું કોઈ
लागे जो तमने स्पष्ट ना देखाय तो पाठ्यपुस्तक छे तो पाठ्यपुस्तक तमारी पासे होय तो तमे जोई सको छो। तो दरेके पोतानी पासे पाठ्यपुस्तक राखवानी छे। मंदिर मस्जिद गिरजाघर ने बाँट लिया भगवान को, धरती बाँटी सागर बाँटा, मत बाँटो इंसान को। शू जे पहली पंक्ति छे ए पहली पंक्ति नी अंदर शू कीधु छे के कवि कवि छे, कवि दुनियाना लोकोने कहे छे के भगवान सौना छे अथवा तो भगवान बधाना एक ज छे, परंतु तमे मंदिर मस्जिद चर्च वगैरे अलग अलग पूजा स्थान बनावी अने भगवान ने वेची दीधा छे। एटले के अहीं आगळ शू कीधुं छे, पहली पंक्ति छे मंदिर मस्जिद गिरजाघर ने बाँट लिया भगवान को, एटले के कवि दुनियाना लोकोने कहे छे कि भगवान तो एक ज छे, परंतु तमे बधा एटले के मनुष्यए मंदिर मस्जिद अने चर्च बनावी अने भगवान ने वेची दीधा छे। एटले के केम एवुं कीधुं छे, केम के जो हिंदू धर्म छे तो हिंदू धर्मना लोकोए मंदिर बनावी અને તેમને મંદિર બનાવીને હિન્દુ ધર્મના દેવી દેવતાની પૂજા કરે છે, પછી મુસ્લિમ ધર્મના લોકોએ મસ્જિદ બનાવી તો મસ્જિદ બનાવીને તેઓ ખુદાની બંદગી કરે છે, અને ખ્રિસ્તી ધર્મના લોકો છે તો ખ્રિસ્તી ધર્મના લોકોએ ચર્ચ બનાવી અને ઈસુ ખ્રિસ્તની પૂજા કરે છે એમ। એટલે કે કવિ કહેવા શું માગે છે કે આ જે ભગવાન છે ભગવાન એક જ છે, પણ મનુષ્યએ મંદિર મસ્જિદ અને ગિરજાઘર બનાવી અને ભગવાનને વેચી દીધા છે। ફરીથી આપણે બંને પંક્તિનો ભાવાર્થ સમજીશું। મંદિર મસ્જિદ ગિરજાઘરને બાંટ લીયા ભગવાન કો, એટલે કે કવિ દુનિયાના લોકોને કહે છે કે ભગવાન તો એક જ છે, પરંતુ આપણે બધાએ મંદિર મસ્જિદ અને ચર્ચ જેવા પૂજા સ્થાન બનાવીને ભગવાનને વેચી દીધા છે। ધરતી બાંટી સાગર બાંટા, મત બાંટો ઇન્સાન કો, એટલે કે જેમ ભગવાનને વેચી દીધા એવી જ રીતે જુદા જુદા દેશ બનાવીને ધરતીને પણ વેચી દીધી છે। બરાબર છે ને કે જુદા જુદા દેશ બનાવ્યા છે, ભારત છે, પાકિસ્તાન છે, અમેરિકા છે, ચીન છે, જાપાન છે, બરાબર। પૃથ્વી તો એક જ છે પણ એની અંદર માણસે શું કર્યું તો અલગ અલગ પ્રકારના દેશ બનાવી દીધા, અને દેશ બનાવી અને જે ધરતી છે એટલે કે જે જમીન છે એ જમીનને પણ વેચી દીધી છે। એટલા માટે અહીં આગળ એવું કીધું છે કે ભગવાનને જેમ વેચી દીધા એવી જ રીતે જુદા જુદા દેશ બનાવીને ધરતીને પણ વેચી દીધી છે। સાગરના પણ જુદા જુદા ભાગ પર અધિકાર કરીને સાગર પર પણ જુદા જુદા ભાગ કરી અને સાગરને પણ વહેંચી દીધો છે, જેને આપણે સાત સમુદ્ર કહેતા। તો સાત જે સમુદ્ર છે એ સાતે સાત સમુદ્રને પણ વહેંચી દીધા છે। જેમ દેશ અલગ અલગ વહેંચાય અને ધરતી વહેંચાઈ તેવી જ રીતે સમુદ્ર પણ સાત ખંડો છે, એમ સાત ખંડ પ્રમાણે સમુદ્રને પણ વેચી દીધો છે। એટલે કે કવિ છે, કવિ એમ કહે છે કે મંદિર મસ્જિદ ગિરજાઘર બરાબર બનાવી અને તમે ભગવાનને વેચી દીધા, અલગ અલગ દેશ બનાવી અને તમે ધરતી પણ વેચી દીધી અને સમુદ્રને પણ વેચી દીધા છે એમ। એટલે કે અલગ અલગ ખંડો ઉપર પોતાનો અધિકાર રાખી અને તમે સમુદ્રને પણ વેચી દીધું છે, તો કે હવે મનુષ્યને વેચશો નહીં। તો આવી રીતે પહેલી પંક્તિ છે એ પહેલી પંક્તિની અંદર કવિ છે, કવિ આવી રીતે સમજાવ્યું છે। ફરીથી આપણે ફક્ત ગુજરાતી ભાવાર્થ સમજીશું એનો, કે કવિ દુનિયાના લોકોને કહે છે કે ભગવાન તો સૌના એક જ છે, પરંતુ તમે બધા એટલે કે મનુષ્યએ મંદિર મસ્જિદ ગિરજાઘર એટલે ચર્ચ જેવા
અલગ અલગ પૂજા સ્થાન બનાવી ને ભગવાનને વેચી દીધા છે. એવી જ રીતે જુદા જુદા દેશ બનાવીને ધરતીને પણ વેચી દીધી છે. અને જે સાત ખંડો છે એટલે કે સાગરના પણ જુદા જુદા ભાગ પર અધિકાર કરીને તમે સાગર એટલે કે દરિયાને પણ વેચી દીધો છે. હવે મનુષ્યને ન વેચશો. બીજી પંક્તિ છે, અભી રાહ તો શરૂ હુઈ હૈ મંજિલ બેઠી દૂર હૈ ઉજિયાલા મહેલો મેં બંદી હર દીપક મજબૂર હૈ. હવે શું કીધું છે બીજી પંક્તિમાં, અભી રાહ તો શરૂ હુઈ હૈ મંજિલ બેઠી દૂર હૈ, એટલે કે દુનિયામાં સમાનતાની ભાવના ફેલાવવાની તો હજી શરૂઆત થઈ છે. કેમ કે આજે અલગ અલગ પ્રકારના ભેદભાવો પડ્યા છે અલગ અલગ ધર્મના ને એવા, તો એટલા માટે અહીંયા આગળ એવું કીધું છે કે દુનિયામાં સમાનતાની ભાવના ફેલાવવાની તો હજી શરૂઆત થઈ છે. એટલે એવું કીધું છે અભી રાહ તો શરૂ હુઈ હૈ મંજિલ બેઠી દૂર હૈ, એટલે કે દુનિયામાં સમાનતાની ભાવના ફેલાવવાની તો હજી શરૂઆત થઈ છે. સમાનતાનો પૂરેપૂરો ભાવ હજી ફેલાવવાની વાર છે. ઉજિયાલા મહેલો મેં બંદી હર દીપક મજબૂર હૈ, એટલે કે તેને માટે એટલે કે સમાનતા ફેલાવવા માટે હજી આપણે ખૂબ જ પ્રયત્નો કરવાના બાકી છે. ઉજિયાલા મહેલો મેં બંદી હર દીપક મજબૂર હૈ, એટલે ઉજિયાલા, ઉજિયાલા એટલે અજવાળું. એટલે એવું કીધું છે કે વીજળીનો પ્રકાશ છે એ વીજળીનો પ્રકાશ ફક્ત ધનવાન લોકોના ઘરમાં જ પહોંચ્યો છે, હજી ગરીબ લોકોના ઘરમાં હજી દીવા જ બળે છે. એટલે કે આ રીતે ભેદભાવ બતાવવામાં આવ્યો છે કે વીજળીની સગવડ થઈ છે પણ વીજળીની સગવડ દરેક લોકોને હજી સુધી મળી નથી, દરેક લોકોમાં સમાનતા જોવા મળી નથી. જે અમીર અને ધનવાન લોકો છે એ ધનવાન લોકોના ઘરે જ વીજળીનો પ્રકાશ પહોંચ્યો છે, હજી ગરીબ લોકોના ઘરમાં દીવા જ બળે છે. એટલા માટે અહીંયા આગળ એવું કીધું છે કે હજી જે સમાનતાની જે ભાવના ફેલાવવાની શરૂઆત છે એ શરૂઆત થઈ છે, હજી સમાનતા પૂરેપૂરી ફેલાઈ નથી. એમ ફરીથી આપણે બીજી પંક્તિનો ભાવાર્થ સમજીશું, અભી રાહ તો શરૂ હુઈ હૈ મંજિલ બેઠી દૂર હૈ, એટલે કે દુનિયામાં સમાનતાની ભાવના ફેલાવવાની તો હજી શરૂઆત થઈ છે. સમાનતાનો ભાવ હજી પૂરેપૂરો ફેલાયો નથી. સમાનતા ફેલાવવા માટે આપણે ઘણા પ્રયત્નો કરવા પડશે. ઉજિયાલા મહેલો મેં બંદી હર દીપક મજબૂર હૈ, એટલે કે વીજળીનો પ્રકાશ હજુ ફક્ત અમીર લોકોના ઘરે પહોંચ્યો છે, ગરીબ લોકોના ઘરમાં તો હજી દીવા જ બળે છે. એમ એટલે કે આ ભેદભાવ બતાવે છે અમીર અને ગરીબનો, એમ કે જે વીજળીનો પ્રકાશ છે વીજળીનો પ્રકાશ ધનવાન લોકોના ઘરે જ પહોંચ્યો છે અને ગરીબ લોકો છે ગરીબ લોકોના ઘરે દીવા બળે છે. એમ એટલે કે હજી સંપૂર્ણ સમાનતા ફેલાઈ નથી. ત્રીજી પંક્તિ છે, મિલાના સૂરજ કા સંદેશા હર ઘાટી મેદાન કો ધરતી બાંટી સાગર બાંટા મત બાંટો ઇન્સાન કો. હવે શું કીધું છે, મિલાના સૂરજ કા સંદેશા હર ઘાટી મેદાન કો, એટલે કે હજી સૂર્યનો જે સંદેશ અથવા તો સૂર્યનો જે પ્રકાશ છે એ પ્રકાશ દરેક ખીણ અને મેદાનને મળ્યો નથી. જ્યારે સૂર્ય ઉગે છે બરાબર, તો સૂર્ય ઉગે છે અહીંયા આગળ તમને સમજાયું છે કે મિલાના સૂરજ કા સંદેશા હર ઘાટી મેદાન કો, એટલે કે હજી સૂર્યનો સંદેશ દરેક ખીણ અને મેદાનને મળ્યો નથી. એટલે કે જ્યારે સૂર્ય ઉગે છે તો સૂર્યનો જે પ્રકાશ છે એ પ્રકાશ ઊંચા ઊંચા પહાડો અને જે ખીણો છે ખાઈ છે, ખાઈની અંદર જે નદી વહે છે બરાબર, એ નદીને નથી મળતો. પછી અમુક અતરિયાળ મેદાનો છે દૂર દૂર, તો એ મેદાનોને નથી મળતો. એમ એટલે કહેવાનો મતલબ શું છે અહીંયા,
क्या पंक्ति कीधु छे के हजी सूर्यनो संदेश दरेक खीण अने मैदानने मळ्यो नथी। एटले के अत्यारे आपणे जोईए तो ऊंचा ऊंचा बिल्डिंगो अने एवं बधुं बनी गयुं छे शहેરોની અંદર, તો જ્યાં એકદમ ગરીબ લોકો ઝૂંપડપટ્ટીમાં એવું રહે છે, તો જે સૂર્ય ઉગે છે તો સૂર્યનો પ્રકાશ છે, સૂર્યના પ્રકાશ પહેલાં ક્યાં પડે છે? ઊંચી ઊંચી બિલ્ડિંગોને જ મળે છે। જે એકદમ ગરીબ લોકો છે જેમની ઝૂંપડીઓ છે, ઝૂંપડીઓમાં હજી સૂર્યનો પ્રકાશ પહોંચ્યો નથી, એમ એવું અહીંયા આગળ કહેવા માગે છે। એટલે એવું કીધું છે કે હજી સૂર્યનો સંદેશ દરેક ખીણ અને મેદાનને મળ્યો નથી। એટલે કે માનવ સમાનતાનો વિચાર હજી દુનિયાના ઘણા બધા હિસ્સાઓ સુધી પહોંચ્યો નથી। એટલે કે અમુક અમુક દૂર અતળિયાર ગ્રામ્ય વિસ્તારો હોય, જંગલ વિસ્તારો હોય, તેવી બધી જગ્યાએ જે માનવ સમાનતાનો જે વિચાર છે એ વિચાર હજી સુધી પહોંચ્યો નથી। એટલા માટે અહીંયા આગળ એવું કીધું છે કે હજી સૂર્યનો સંદેશ દરેક ખીણ અને મેદાનને મળ્યો નથી। માનવ સમાનતાનો વિચાર હજી દુનિયાના ઘણા બધા ભાગો પર પહોંચ્યો નથી। એટલે કહેવાનો મતલબ કે જે ઘાટી અને મેદાન, ઘાટી એટલે ખીણ અને મેદાન એટલે મેદાન, એટલે કે જ્યાં ઊંચા ઊંચા પહાડો છે, ખીણો છે, ઘાટી એટલે કે ખીણો છે, ખુલ્લા મેદાનો છે, એવી દરેક જગ્યાએ હજી માનવ સમાનતાનો વિચાર છે એ વિચાર પહોંચ્યો નથી। એટલે એવું કીધું છે, ધરતી બાંટી સાગર બાંટા, મત બાંટો ઇન્સાન કો। એટલે કે અલગ અલગ દેશ બનાવીને તમે ધરતીને વહેંચી દીધી છે અને સાગર પર સાગર પર એટલે કે સમુદ્ર પર અધિકાર કરી અને સમુદ્રને પણ વહેંચી દીધો છે, હવે મનુષ્યને વહેંચશો નહીં। ફરીથી આપણે ત્રીજી પંક્તિનો ભાવાર્થ સમજીશું। મિલાન સૂરજ કા સંદેશા હર ઘાટી મેદાન કો, ધરતી બાંટી સાગર બાંટા, મત બાંટો ઇન્સાન કો। શું કીધું છે? હજી સૂર્યનો સંદેશ દરેક ખીણ અને મેદાનને મળ્યો નથી। એટલે કે માનવ સમાનતાનો વિચાર હજી દુનિયાના ઘણા બધા ભાગો સુધી પહોંચ્યો નથી। મનુષ્યએ જુદા જુદા દેશ બનાવીને ધરતીને વહેંચી દીધી છે, તેવી જ રીતે સાગર ઉપર અધિકાર કરી અને સાગરને પણ વહેંચી દીધો છે, હવે મનુષ્યને વહેંચશો નહીં। અભી અબ ભી હરી ભરી ધરતી હૈ, ઉપર નીલ વિતાન હૈ, પર ન પ્યાર હો તો જગ સુના જલતા રેગિસ્તાન હૈ। ચોથી પંક્તિ છે, એમાં શું કીધું છે? અબ ભી હરી ભરી ધરતી હૈ, ઉપર નીલ વિતાન હૈ, પર ન પ્યાર હો તો જગ સુના જલતા રેગિસ્તાન હૈ। એટલે કે શું કીધું છે ચોથી પંક્તિમાં? હરી ભરી ધરતી હૈ એટલે કે ધરતી હજી પણ પહેલાં જેવી લીલીછમ છે, ઉપર નીલા રંગનું વિશાળ આકાશ પણ પહેલાં જેવું છે। અહીંયા આપ્યું છે અબ ભી હરી ભરી ધરતી હૈ, ઉપર નીલ વિતાન હૈ, એટલે કે ધરતી હજી પણ પહેલાં જેવી લીલીછમ છે અને ઉપર રહેલું આકાશ છે એ ઉપર રહેલું આકાશ પણ પહેલાં જેવું નીલા રંગનું વિશાળ છે। અહીંયા વિતાન, વિતાન એટલે શું થશે? વિસ્તાર અથવા તો અવકાશ, બરાબર? તો અહીંયા આગળ પહેલી પંક્તિનો ભાવાર્થ આપણે સમજીશું, અબ ભી હરી ભરી ધરતી હૈ, ઉપર નીલ વિતાન હૈ, એટલે કે અત્યારે, અબ ભી એટલે કે અત્યારે ધરતી પહેલાં જેવી જ લીલીછમ છે, એટલે કે અત્યારે પહેલાં જેવી ધરતી લીલીછમ છે અને ઉપર રહેલું આકાશ પણ નીલા રંગનું વિશાળ છે, પર ન પ્યાર હો તો જગ સુના જલતા રેગિસ્તાન હૈ, એટલે કે પરંતુ દુનિયામાં પ્રેમ ભાવના પહેલાં જેવી રહી નથી, એટલે કે દુનિયામાં હવે પહેલાં જેવી પ્રેમ ભાવના રહી નથી, એટલે કે ભાઈચારાની ભાવના રહી નથી, એટલે કે પ્રેમ વગર લીલીછમ ધરતીવાળો આ સંસાર અથવા તો પ્રેમ વગર લીલીછમ
ધરતીવાળી આ દુનિયા પણ બળબળતા રણ રણ પ્રદેશ જેવી લાગે છે. શું કીધું છે? પર ન પ્યાર હો તો જગ સુના જલતા રેગિસ્તાન હે. એટલે કે જો પ્રેમ ભાવના ના હોય અથવા તો ભાઈચારાની ભાવના ના હોય તો લીલીછમ ધરતી અને વિશાળ ગગન બરાબર ધરાવતી આ જે દુનિયા છે એ દુનિયા બળતા રણ પ્રદેશ જેવી લાગે છે અથવા તો રણ પ્રદેશ બની ગઈ છે. ફરીથી આપણે ચોથી પંક્તિનો ભાવાર્થ જોઈશું. અબ ભી હરી ભરી ધરતી હે ઉપર નીલ વિતાન હે પર ન પ્યાર હો તો જગ સુના જલતા રેગિસ્તાન હે. એટલે કે અત્યારે પણ પહેલાં જેવી ધરતી લીલીછમ છે અને ઉપર રહેલું આકાશ પણ નીલા રંગનું છે અથવા તો વિશાળ આકાશ નીલા રંગનું છે. પરંતુ દુનિયામાં પ્રેમ ભાવના પહેલાં જેવી રહી નથી, એટલે કે ભાઈચારાની ભાવના પહેલાં જેવી રહી નથી. પ્રેમ ભાવના વગર લીલીછમ ધરતીવાળી દુનિયા પણ બળતા રણ પ્રદેશ જેવી લાગે છે અથવા તો રણ પ્રદેશ જેવી બની ગઈ છે. છઠ્ઠી પંક્તિ પાંચમી પંક્તિ છે. અભી પ્યાર કા જલ દેના હે હર પ્યાસી ચટ્ટાન કો. ચટ્ટાન, ચટ્ટાન એટલે શિલાખંડ અથવા તો બડા પથ્થર. શું થશે? અભી પ્યાર કા જલ દેના હે હર પ્યાસી ચટ્ટાન કો ધરતી બાંટી સાગર બાંટા મત બાંટો ઇન્સાન કો. એટલે કે આપણે દરેક તરસ્યા શિલાખંડને, શિલાખંડ શિલા એટલે પથ્થર એમ, એટલે કે આપણે દરેક તરસ્યા શિલાખંડને પ્રેમ માટે. શિલાખંડના ઉદાહરણ દ્વારા શું કીધું છે? કે જે લોકો પ્રેમ ભાવનાથી તરસી રહ્યા છે એવા લોકોને આપણે પ્રેમનું શીતળ જળ આપીને તેમની તરસ છીપાવવાની છે. અહીંયા આગળ પંક્તિ આપી છે, અભી પ્યાર કા જલ દેના હે હર પ્યાસી ચટ્ટાન કો. એટલે કે આપણે દરેક તરસ્યા પથ્થરોને પ્રેમરૂપી શીતળ જળ આપી અને તેમની તરસ બુઝાવવાની છે. શું થશે? અભી પ્યાર કા જલ દેના હે હર પ્યાસી ચટ્ટાન કો. એટલે કે આપણે દરેક તરસ્યા પથ્થરોને પ્રેમરૂપી શીતળ જળ આપી અને તેની તરસ બુઝાવવાની છે. ધરતી બાંટી સાગર બાંટા મત બાંટો ઇન્સાન કો. એટલે કે આપણે જુદા જુદા દેશ બનાવીને ધરતીને વહેંચી દીધી છે અને સાગર એટલે કે સમુદ્ર પર અધિકાર કરી અને સમુદ્રને પણ એટલે કે સાગરને પણ આપણે વહેંચી દીધો છે. તો કે હવે મનુષ્યને વહેંચશો નહીં. છઠ્ઠી પંક્તિ જોઈશું. તો સાથ ઉઠે સબ તો પહેરા હો સૂરજ કા હર દ્વાર પર હર ઉદાસ આંગન કા હક હો ખીલતી હુઈ બહાર પર. હવે શું કીધું છે? સાથ ઉઠે સબ તો પહેરા હો સૂરજ કા હર દ્વાર પર હર ઉદાસ આંગન કા હક હો ખીલતી હુઈ બહાર પર. એટલે કે જ્યારે સૌ એક સાથે જાગી જશે અને પોતાના દ્વાર ઉઘાડી દેશે તો સમાનતાના સૂર્યનો પ્રકાશ સૌને મળી શકે તેમ છે. શું કીધું છે? સાથ ઉઠે સબ તો પહેરા હો સૂરજ કા હર દ્વાર પર. એટલે કે જ્યારે સૌ લોકો એક સાથે જાગી જશે અને પોતાના ઘરના દ્વાર ખોલી દેશે તો સમાનતાના સૂર્યનો પ્રકાશ સૌને મળી શકે તેમ છે. હર ઉદાસ આંગન કા હક હો ખીલતી હુઈ બહાર પર. એટલે કે સૌના ઘરના આંગણામાં સમાનતાનો પ્રકાશ ફેલાશે અને દરેક ઉદાસ આંગણાને બગીચામાં ફેલાયેલા સુંદર સૌંદર્યની અથવા તો સુંદરતાની જેમ ખુશીનો અધિકાર છે. શું થશે? અહીંયા હર ઉદાસ આંગન કા હક હો ખીલતી હુઈ બહાર પર. એટલે કે સૌના ઘરના આંગણામાં સમાનતાનો પ્રકાશ ફેલાઈ જશે અને દરેક ઉદાસ આંગણાને બગીચામાં ફેલાયેલા સુંદરતાની
જેમ ખુશીનો અધિકાર છે. ફરીથી આપણે છઠ્ઠી પંક્તિનો ભાવાર્થ જોઈશું. સાથ ઉઠે સબ તો પહેરા હો સૂરજ કા હર દ્વાર પર, હર ઉદાસ આંગન કા હક હો ખીલતી હુઈ બહાર પર. એટલે કે જ્યારે આપણે સૌ એક સાથે જાગી જઈશું, એટલે કે જાગૃત થઈશું એમ, એટલે કે જ્યારે આપણે સૌ એક સાથે જાગી જઈશું અને પોતાના ઘરના દ્વાર ઉઘાડી દઈશું, તો સમાનતાના સૂર્યનો પ્રકાશ સૌને મળી શકે એમ છે. એટલે કે આ જે પંક્તિ છે એનો કહેવાનો મતલબ શું છે કવિનો, કે જ્યારે આપણે બધા જ પ્રકારના ભેદભાવ ભૂલી જઈશું અને આપણે બધા એક સમાન છે એવું જ્યારે માની લઈશું, ત્યારે જ આપણે સમાનતા છે એ સમાનતાનો જે સૂર્યનો જે પ્રકાશ છે, પ્રકાશને આપણે દરેક સુધી પહોંચાડી શકીશું એમ, અથવા તો દરેક સુધી પહોંચી શકશે. અને દરેકના ઘરના જે ઉદાસ આંગણા છે, આંગણા એટલે કે ઘરની આગળ જે હોય છે ને, મેદાન જેવું ખુલ્લો ભાગ, બરાબર આંગણું કહીએ છીએ આપણે, તો કે દરેક ઉદાસ આંગણાને પણ બગીચાની જેમ ફેલાયેલ સુંદરતાનો અધિકાર છે. ફરીથી આપણે એકવાર છઠ્ઠી પંક્તિનો ભાવાર્થ સમજીશું. સાથ ઉઠે સબ તો પહેરા હો સૂરજ કા હર દ્વાર પર, હર ઉદાસ આંગન કા હક હો ખીલતી હુઈ બહાર પર. એટલે કે જ્યારે સૌ લોકો એક સાથે જાગી જશે અને પોતાના ઘરના દ્વાર ઉઘાડી દેશે, એટલે કે જાગૃત થઈ જશે, અને દરેક લોકો બધા જ પ્રકારના ભેદભાવ ભૂલી અને સમાન થઈ જશે, ત્યારે સમાનતાના સૂર્યનો પ્રકાશ સૌને મળી શકશે. સૌના ઘરના આંગણામાં સમાનતાનો પ્રકાશ ફેલાશે, એટલે કે દરેક આવી રીતે જાગૃત થઈ જશે તો સૌના ઘરના આંગણામાં સમાનતાનો પ્રકાશ ફેલાશે, અને દરેક ઉદાસ આંગણાને બગીચામાં ફેલાયેલ સુંદરતાની જેમ ખુશીનો આનંદ થશે, અથવા તો ખુશીનો અધિકાર છે. રોંદ ન પાયેગા ફિર કોઈ મોસમ કી મુસ્કાન કો, ધરતી બાંટી સાગર બાંટા મત બાંટો ઇન્સાન કો. એટલે કે રોંદ ન પાયેગા ફિર કોઈ મોસમ કી મુસ્કાન કો, એટલે કે વિશ્વમાં સમાનતાનો ભાવ ફેલાતા કોઈ કોઈના પર અત્યાચાર કરી શકશે નહીં. હવે શું કીધું છે અહીંયા, કે જ્યારે દુનિયાની અંદર રોંદના પાયેગા, એટલે રોંદના એટલે કુચલના, એટલે કે દબાવવું નહીં એમ, એટલે કે જ્યારે વિશ્વમાં સમાનતાનો ભાવ ફેલાઈ જશે ત્યારે કોઈ કોઈની ઉપર અત્યાચાર કરશે નહીં. એટલે કે દરેક લોકો જ્યારે સમાનતાનો ભાવ જાગશે, બધા જ લોકો સમાન થઈ જશે, કોઈ ધર્મ જ્ઞાતિ કે અમીર ગરીબ એવા કોઈ પણ પ્રકારના જ્યારે ભેદભાવ રહેશે નહીં, ત્યારે આખી દુનિયામાં અથવા તો આખા વિશ્વમાં સમાનતાનો ભાવ ફેલાતા કોઈ કોઈની ઉપર અત્યાચાર કરશે નહીં. ફરીથી આપણે પંક્તિનો ભાવાર સમજીશું. રોંદ ન પાયેગા ફિર કોઈ મોસમ કી મુસ્કાન કો, ધરતી બાંટી સાગર બાંટા મત બાંટો ઇન્સાન કો. એટલે કે જ્યારે દરેક લોકો પોતાના દરેક ભેદભાવો છે ભેદભાવો ભૂલી જશે અને બધા જ એક સમાન બની જશે, ત્યારે વિશ્વમાં સમાનતાનો ભાવ ફેલાઈ જશે અને કોઈ કોઈના ઉપર અત્યાચાર કરશે નહીં. દરેક મનુષ્ય અલગ અલગ દેશ બનાવી અને ધરતીને વેચી દીધી છે, સમુદ્ર ઉપર અધિકાર કરી અને સમુદ્રને પણ વેચી દીધો છે. હવે મનુષ્ય છે તો કે મનુષ્યને વેચશો નહીં. તો આપણે આવી રીતે આ જે પણ કવિતા છે એ કવિતાના માધ્યમ દ્વારા આપણે આગળ જોયું હતું કે કવિ છે, કવિએ શું કીધું છે કે દરેક લોકોએ આવી રીતે એકતાથી અને હળીમળી અને સમાનતા અથવા તો ભાઈચારાની ભાવનાથી રહેવાનું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કાવ્ય નંબર 3 પૂરું થાય છે. તો એના ગૃહ કાર્યની વાત કરીએ તો તમારે ગૃહ કાર્યમાં શું લખવાનું છે, તો જો શબ્દાર્થ છે,
એ શબ્દાર્થ તમારે લખવાના છે. અભ્યાસની વાત કરીએ તો અભ્યાસમાં પ્રશ્ન નંબર 1, પ્રશ્નો કે ઉત્તર દીજીએ. ઇન્સાન કો બાંટને કા ક્યા અર્થ હૈ, લોગોને ભગવાન કો કિસ પ્રકાર બાંટ લિયા. 3, ચટ્ટાનો કી પ્યાસ કેસે બુઝાઈ જા સકતી હૈ. પ્રશ્ન નંબર 1 છે, એના 3-3 પ્રશ્ન છે, પ્રશ્ન લખવાના છે. પ્રશ્ન 2 અને 3 લખવાનો નથી, કેમ કે કવિતા છે, કવિતાનું સમૂહગાન કરવાનું છે એટલે ગાવાનું છે, તો એ કરવાનું નથી. અને કાવ્ય પંક્તિનો ભાવાર્થ છે એ પણ લખવાનો નથી. તો અભ્યાસમાં પ્રશ્ન નંબર 1, 2 અને 3, પ્રશ્ન 1ના 3-3 પ્રશ્નોના જવાબ લખવાના છે. સ્વાધ્યાયની વાત કરીએ તો સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1, પ્રશ્નો કે ઉત્તર લખીએ. કવિતા કે અનુસાર અબ તક કિન ચીજો કા બંટવારા હો ચુકા હૈ. તો આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન આપણે લખવાનો છે. તો એનો આપણે જવાબ જોઈએ તો એમાં શું આવશે, કવિતા કે અનુસાર અબ તક મંદિર, મસ્જિદ, ગિરજાઘર કે રૂપ મેં ભગવાન કા બંટવારા હો ચુકા હૈ. ઇસી તરહ ભિન્ન ભિન્ન દેશ બનાકર ધરતી ઓર સાગર કો બાંટ લિયા હૈ. પ્રશ્ન નંબર 2, કિસકી મુસ્કાન કો કોઈ રોંદ નહીં પાયેગા. 3, હરી ભરી ધરતી કો કોનસી પરિસ્થિતિયા રેગિસ્તાન મેં બદલ સકતી હૈ. 4, ઉજાલે કો બંદી બનાને કા ક્યાં અર્થ હૈ. ઓર 5, યહ કવિતા હમે ક્યાં સંદેશ દેતી હૈ. એટલે કે પ્રશ્ન નંબર 1 છે, એના 5-5 પ્રશ્ન છે, તમારે લખવાના છે. પ્રશ્ન નંબર 2, નિમ્નલિખિત શબ્દો કો શબ્દકોશ કે ક્રમ મેં લિખીએ. તો અહીંયા આગળ જે શબ્દો આપેલા છે એ શબ્દોને તમારે શબ્દકોશના ક્રમમાં લખવાના છે. પ્રશ્ન 3, આજ કે ઇસ આધુનિક પરિવેશ મેં સંયુક્ત પરિવાર કી જગહ એકલ પરિવારોને લે લી હે. એકલ પરિવાર કે પક્ષ વિપક્ષ ભરી લે. સ્વાધ્યાયની અંદર તમારે પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 એ ગૃહ કાર્યની અંદર તમારે લખવાનું છે.